नवी सरकार बन्या बाद जम्मू काश्मीर विधानसभा 370 ने कलम फरीथी लागू करवा माटे ठराव मुकवामां आव्यो छे, जेने लईने भाजप लाल धूम थई गई छे। आजे केन्द्रीय जल शक्ति मंत्री सीआर पाटिले सूरतमां पत्रकार परिषद योजी हती। केन्द्रीय जलशक्ति मंत्री सीआर पाटिले सूरतमां पत्रकार परिषद योजी अने जणाव्युं हतुं के नेशनल कोंग्रेस बंधारणीय निर्णय तोड़वा मांगे छे। जे नेता हाथमां बंधारण लईने वातो करे छे ते ज बंधारणना निर्णयने मानता नथी। 370 ની કલમ ફરીથી જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે નહીં। હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે બંધારણને લઈ તમારી વફાદારી ક્યાં છે? મુસ્લિમ યુવતી, દલિત અને આદિવાસીના હક શા માટે છીનવાનો પ્રયાસ કરો છો? કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે। વધુમાં પાટીલે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 નો ઠરાવ મૂકવામાં આવ્યો છે। તે અંગે કહેવા માંગીશ કે નેશનલ કોંગ્રેસ પહેલીવાર બંધારણ મુજબ શપથ લીધા છે, પરંતુ સંસદમાં જે બંધારણના આધારે જે નિર્ણય લેવાયો તેને રદ કરવા માંગે છે। 370 હટાવવાથી કાશ્મીરના લોકોને પણ લાગે છે કે તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે, દીકરીઓને અધિકાર મળ્યા છે, આદિવાસી સમાજને પણ રિઝર્વેશનનો લાભ મળતો થયો છે। સાથે તેઓ જણાવ્યું હતું કે હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે તેમના નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે, તો નેશનલ કોંગ્રેસને કલમ 370 મુદ્દે સમર્થન શા માટે કરી રહી છે? કોંગ્રેસ બંધારણને તોડવાનું કામ હંમેશાથી કરતી આવી છે। કોંગ્રેસને શું સમસ્યા છે જો કોઈ મુસ્લિમ દીકરી, આદિવાસી અને દલિતને તેમનો ન્યાય મળે? જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં બનેલા બનાવના અનુસંધાને આજની આ પ્રેસ બોલાવવામાં આવી છે। કોંગ્રેસ જે બંધારણની વાત કરે છે એ બંધારણને તોડવું મરડવું એનો ગમતો વિષય છે, અને નેશનલ કોન્ફરન્સ હમણે પહેલીવાર વિધાનસભામાં બંધારણના આધારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા અને વિધાનસભામાં પહેલું કામ એ જ બંધારણના લીધેલા નિર્ણય, બંધારણના આધારે સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કોંગ્રેસ જે એમના નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે એ એમને નેશનલ કોન્ફરન્સને સપોર્ટ કરે છે। 370ની કલમ રદ કરવા માટે અને 35 કલમ રદ કરતી વખતે સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણયને અવગણવાનો પ્રયત્ન કોંગ્રેસ અને એનસી બંને મળીને કરી રહ્યા છે। વધુમાં ઉમેર્યું કે ત્રાસવાદી હુમલામાં 70% ઘટાડો નોંધાયો છે, રાજ્ય સરકાર વિકાસના કામો કરવાના બદલે બંધારણીય લેવાયેલો નિર્ણય તોડવાનો પ્રયાસો કરે છે અને કોંગ્રેસ તેમને સપોર્ટ કરે છે। કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે, જે 370ની કલમ હટાવવામાં આવી છે, જેને સુપ્રીમ કોર્ટે કાયદાકીય રીતે યોગ્ય ગણાવી છે, તેને કોઈ ફરીથી લાવી શકશે નહીં એ હું કહેવા માંગીશ।